બરાસકાંઠા દિયોદર પોલીસે ફેસબુક ઉપર ડમી આઈડી બનાવી છેતરપિંડી કરતા એક ઈસમને ખાનગી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે આ શખ્સ દ્વારા ડમી આઈડી બનાવીને લોકોને છેતરવાના પ્રયાસ કરવામાં આવતા હતા પોલીસની નજરમાં કેદ આ આરોપી આમ તો ભોળો દેખાય છે પરંતુ ભોળા ચહેરા પાછળ છેતરપિંડી આચરવામાં આ આરોપી માસ્ટર છે મૂળ સુરતમાં રહી અનેક લોકોને લોભામણી જાહેરાત આપી હજારો રૂપિયાની છેતરપિંડી આ શખ્સ દ્વારા કરવામાં આવતી હતી અગાઉના ગુનામાં સંડોવાયેલ આ આરોપી દિયોધરમાં રહી છેતરપિંડી કરતો હોવાની બાતમી દિયોધર પોલીસને મળતા દિયોધર પોલીસે હાઈવે વિસ્તારમાં આવેલા ચૌધરી દાબા ઉપરથી આરોપીને દબોચી લીધો છે પોલીસે આરોપીને દબોચ્યા બાદ તેની સઘન પૂછપરછ કરતા આરોપીએ અઠવાડિયા પહેલા જ બજાજ કંપનીના આઈડી કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન ફ્રોડ કરી રૂપિયા મેળવ્યા હતા આરોપીએ તેના મિત્ર ચંગવાડાના ગણપતજી ઠાકોરના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ફેસબુક ઉપર અલ્પેશ પટેલ નામનું એકાઉન્ટ બનાવી બજાજ ફાઇનાન્સ કંપનીના નામથી બજાજ ફાઇનાન્સ કંપનીના આઈડી કાર્ડ ઉપર પર્સનલ લોન આપવાની લોભાવણી અને લલચાણી જાહેરાતો મૂકી બજાજ ફાઇનાન્સ કંપનીના કસ્ટમરોને પર્સનલ લોન આપવાનો વિશ્વાસ આપી ગ્રાહકોના નંબર મેળવી છેતરપિંડી કરતો હતો જેમાં મેહુલ માવળિયા નામના વ્યક્તિના નામે એમેઝોનમાંથી ઓગણસાઠ હજાર નવસો એસી રૂપિયાની ઓનલાઈન ખરીદી પણ કરી હોવાનું બહાર આવ્યું છે આ ઘટનામાં પોલીસે હાલ તો આરોપી પાસેથી ચાલીસ હજારની રોકડ કબજે લીધી છે અને આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે